મોડાસામાં થયેલ યુવતીની બલાત્કાર અને હત્યા કેસમાં ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા, ત્યારે સુરતમાં પણ સુરત રોહિત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. બેનર સાથે રોહિત સમાજના આગેવાનો પહોંચી આવેદન રૂપે કલેક્ટરને રજૂઆત કરી હતી અને આરોપીઓને કડક સજા કરવા માંગ કરી હતી. અરવલ્લીના મોડાસા ખાતે 1 જાન્યુઆરીના રોજ 19 વર્ષીય યુવતી પર કેટલાક નરાધમોએ દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરી હતી. આ ઘટનાના ઘેરા પડઘા સુરતમાં પડ્યા છે. સુરતમાં વસતા રોહિત સમાજના લોકોએ ભેગા થઈને પીડિત પરિવારને ન્યાય મળે અને આરોપીઓને ફાંસી મળે તેવી માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રી અને વડાપ્રધાનને ઉદ્દેશીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને સાથે સાથે દલિત સમાજના લોકો પર થઈ રહેલા અત્યાચાર મામલે પણ વિરોધ નોંધાવ્યો હતો. હા, મારું નામ ડૉક્ટર હેતલ જી ચૌહાણ છે. અમે લોકો આજે સુરતના કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા આવ્યા છે. મોડાસામાં જે છોકરી પર, કાજલ પર જે અત્યાચાર થયો છે, એનું અપહરણ થયું છે, એનો હત્યા થઈ છે, એનો બલાત્કાર થયો છે, આટલી નિર્મમતાપૂર્વક જે હત્યા થઈ છે એના ખિલાફ, એના વિરુદ્ધમાં અમે સરકારશ્રીનું ધ્યાન દોરવા માંગીએ છીએ. અને એક વસ્તુ એ પણ કહેવા માંગીએ છીએ કે સરકાર અને લોકો આમાં જાતિવાદી ના જુએ. એક સ્ત્રી કે જેને તમારા જીવનમાં અલગ અલગ પહેલું પર એ ભાગ ભોજવે છે, તમારી દીકરી છે, બહેન છે, બેટી છે, માં છે, પત્ની છે, જ્યારે તમારા ઘરમાં એ આટલો બધો, આટલો ઇજ્જતદાર હોદ્દો સંભાળી રહી છે, એ જ સ્ત્રી જ્યારે બીજાની હોય છે ત્યારે આપણા માટે યુઝ એન્ડ થ્રો થઈ જાય છે. તો આવી બધી ઘટનાઓને અહીંયા પૂર્ણ વિરામ મુકાઈ જાય એના માટે અમે સરકારશ્રીને નિવેદન કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. નમસ્કાર દર્શક મિત્રો, હું રમેશ પરમાર. મોડાસા ખાતે કાજલબેનનો એના પર બળાત્કાર કરી અને એને ઝાડપટ નિગાડી દેવાની આ જનજ્ય કૃત્યને અમે વખોડીએ છીએ. અને મને એ પ્રશ્ન સતાવે છે કે દલિતો ઉપર જ શા માટે આવા અત્યાચારો થઈ રહ્યા છે? આ સરકાર દલિતો માટે જે કંઈક ખાલી કહેવાની વાત, બોલવાની વાત જુદી છે અને અંદરથી આચરણ જુદું છે, તો જ અત્યારે પણ આ હત્યારા લોકો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. એમની કોઈ ધરપકડ નથી થતી કે એમની સાથે કશું કરવામાં આવ્યું નથી. દલિત સમાજને હિન્દુ ધર્મની સાથે જોડી દઈને ખાલી વાહવાહી લેવાનું જે કૃત્ય થઈ રહ્યું છે મનુવાદી વિચારસરણીના લોકોને, તો એને હું જણાવવા માગું છું કે આવા કૃત્ય વારંવાર થતા રહ્યા છે. એટલા માટે જ ઉના કાંડ અને આ પછીના કાંડ અને આવા અનેક દલિતો સાથે અત્યાચાર, હવે અમારે આ હિન્દુ ધર્મને ત્યાગવાની ફરજ પડશે અને એના માટે આ કહેવાતા ચોખલિયા લોકો જ જવાબદાર રહેશે. આજ પછી અમારી મામેન દીકરીની સલામતી માટે અમને હથિયાર આપવાનો પરવાનો આપો, જેથી અમે ડાયરેક્ટ અમારી દીકરીઓ એનું એન્કાઉન્ટર કરી શકે. એ રીતના હથિયારનો પરવાનો પણ અમે માંગવા માંગીએ છીએ. સરકાર જો અમારી દલિત અને અમારા ભાઈઓને જો હથિયાર જો પરવાનો આપશે તો અમે અમારું અમારી રક્ષા કરી લઈશું, બળાત્કારના ભોગ નહીં બનીશું. પણ અત્યારે અમારા પાસે કોઈ હથિયાર નથી, અમારી પાસે એક નાનું સાધન પણ નથી. દલિતો સાથે આવા અન્યાય થઈ રહ્યા છે, અમે ન્યાયની માંગણી કરીએ છીએ. અને ફરીથી આહવાન કરું છું કે અમારે હવે હિન્દુ ધર્મ ત્યાગવાની ફરજ આપ લોકો પાડી રહ્યા છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.